આજે આપણે બનાવીશું આપણા સૌનું ફેવરેટ ઊંધિયું। હા ફ્રેન્ડ્સ, આપણે કાઠિયાવાડી ઊંધિયું કઈ રીતે બને એ શીખીશું। ફ્રેન્ડ્સ, દરેકના ઘરે મકર સંક્રાંતિ ઉપર આ ઊંધિયું બનતું જ હોય છે, પણ દરેક વખતે એક જ સરખો સ્વાદ મેળવવો એ થોડુંક ટફ બને છે। ક્યારેક ઢોકળી કડક રહી જાય તો ક્યારેક શાકભાજીનો એટલો ટેસ્ટ ન આવે, પણ હા, આજે હું તમને એકદમ પરફેક્ટ માપ સાથે આ ઢોકળી સહિત પૂરેપૂરું ઊંધિયુંની રેસીપી શીખવાડીશ। હા ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ એવી ઢોકળી અને સાથે સાથે ટેસ્ટી એવું ઊંધિયું જે ખાઈને બધા આંગળા ચાટતા રહી જશે। તો એ બનાવવા માટે આપણે સૌપ્રથમ આ રીતે સબ્જી લેવાની છે। એમાં આ રીતે મેં દૂધી લીધેલી છે, રીંગણા 3 થી 4 નંગ, દૂધી અડધી નંગ, 2 નંગ જેટલા બટેટા, ત્યારબાદ એક નાની વાટકી જેટલી સિંગદાણા, ત્યારબાદ તુવેર લીધેલી છે। આ સિઝનમાં તુવેર ખૂબ જ સરસ આવે છે અને શાકભાજી પણ એકદમ તાજું અને સરસ આવે છે। 1 બાઉલ જેટલા વટાણા, 1 બાઉલ જેટલા વાલ, 1 બાઉલ જેટલા વાલોડ। અને હવે આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું 3 ચમચા જેટલું। હા ફ્રેન્ડ્સ, ઊંધિયું બનાવતી વખતે તેલ સારા એવા પ્રમાણમાં જોઈએ છે, તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને વઘાર પણ એકદમ સરસ થશે। હવે આપણે એમાં ચપટી એક હિંગ એડ કરીશું, સાથે સાથે તમાલપત્ર છે એ આ રીતે કટ કરીને એડ કરીશું, અને સૂકું લાલ મરચું આવે છે એ પણ અડધું એડ કરશું। હવે આપણે બધું જ સરસથી ધીમી ફ્લેમ ઉપર થવા દેવાનું છે। સાથે આપણે 1 મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું, સાથે સાથે અગર તમને લસણ પસંદ હોય તો એ પણ એડ કરી શકાય। હવે આપણે 3 નંગ જેટલા મોટા ટમેટાં સુધારી અને એડ કરી દઈશું, અને આ બધું જ સરસથી ફાસ્ટ ફ્લેમ ઉપર ચડાવી લઈશું। હા ફ્રેન્ડ્સ, ઊંધિયું બનાવતી વખતે વઘારેનો ઇમ્પોર્ટન્ટ હોય છે, તો આ રીતે એકદમ સરસ એવો વઘાર રેડી થઈ જાય છે। તો હવે આપણે એમાં મસાલો કરી લઈએ। હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, ત્યારબાદ 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, સાથે સાથે 1/2 ચમચી જેટલું હળદર પાવડર। ઊંધિયું બનાવતી વખતે એમાં હળદર પાવડરનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે। સાથે સાથે હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, અને 1 મોટી ચમચી જેટલું આપણે ગરમ મસાલો એડ કરીશું। હા ફ્રેન્ડ્સ, આપણે ઘરના રેગ્યુલર સાદા મસાલાનો યુઝથી જ એકદમ ચટાકેદાર ટેસ્ટી એવું ઊંધિયું તૈયાર કરીશું। એવરેસ્ટનો જે મસાલો આવે છે એ એડ કરવાનો છે। હવે આપણે આ બધું જ સરસથી એડ થઈ જાય એટલે વઘાર સાથે એકદમ મિક્સ કરી લઈશું, અને આ બધું જ આપણે ગેસ ઉપર ચડાવવાનું છે, એટલે કે થોડી વાર સુધી ચડવા દેવાનું છે। હવે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ 1 બાય 1 કરી અને બધી જ સબ્જીઓ એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, અગર કોઈ સબ્જી હાજર ના હોય તો પણ ચાલે, આ રીતે સબ્જી એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે વાલના બી છે એ એડ કરીશું, વટાણા, સાથે સાથે તુવેર, વાલોળ, દૂધી, બટાકા અને રીંગણા એડ કરી દઈશું। આ બધું જ તમારે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકો છો। મેં અહીં 10 જણા જેટલું ઊંધિયું બનાવેલું છે। હા ફ્રેન્ડ્સ, આમ આપની મદદથી તમે 10 વ્યક્તિઓ ખાઈ શકે એટલું ઊંધિયું તૈયાર કરી શકો છો। હવે આપણે આ બધું એડ થઈ જાય એટલે શિંગદાણા ઓપ્શનલ છે, તે ન એડ કરો તો પણ ચાલે। હવે આ બધું જ એકદમ સરસથી મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, તેલની સાથે આપણો મસાલો છે એ અને આપણી સબ્જી બધું જ એકદમ સરસથી મિક્સ કરી લેવાનું ચમચાની મદદથી। અત્યારે આપણે ઢોકળી ઉમેરવાની નથી। ફ્રેન્ડ્સ, આગળ હું તમને ઢોકળીની રેસીપી સંપૂર્ણ રીતે જણાવીશ જે એકદમ સોફ્ટ બનશે। ફ્રેન્ડ્સ, ઊંધિયામાં ઘણી વખત ઢોકળી આપણી પરફેક્ટ ના હોય તો મજા નથી આવતી, તો આજે હું તમને સોફ્ટ, પોચી અને દરેક વખતે એક જ સરખો ટેસ્ટ મળે એવી ઢોકળી બનાવતા શીખવાડીશ, અને એને કઈ રીતે ઊંધિયામાં એડ કરવી એ પણ એક ટ્રીક છે, એ પણ હું આજે તમને જણાવી દઈશ। હવે આ બધું સરસથી મિક્સ થઈ ગયું છે, તો પાણી એટલું જ એડ કરીશું જેથી આપણી સબ્જી છે એકદમ સરસ પાકી જાય। જેમ કે આ કઠોળ છે એને પાકતા થોડી વાર લાગે, એટલે આપણે પાણી એડ કરી અને 2 વિસલ થાય કુકરની ત્યાં સુધી આપણે સરસથી બધું જ સબ્જી પકાવી લઈશું। હા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હવે ફટાફટથી કરી દેજો, અને નીચે આપેલ બેલ આઇકન છે એ પ્રેસ કરી દેજો જેથી તમને આવા નવા વિડીયોઝ જોવા મળે। હવે આપણે સાથે સાથે 2 ચમચી જેટલી ખાંડ અને 1 લીંબુનો રસ એડ કરીશું। અગર તમને વધારે ખટાશ ગળાશ પસંદ હોય તો વધારે પ્રમાણમાં એડ કરી શકાય। હવે આપણે કુકર બંધ કરી અને થોડીવાર સુધી પકાવી લઈશું, અંદાજે 2 વિસલ થાય ત્યાં સુધી। હવે ઢોકળી બનાવવા માટે મેં અહીં મેથીને અગાઉ તેમાં મીઠું એડ કરી અને એકદમ સરસથી પાણી કાઢી અને રેડી કરી લીધેલી છે। સાથે 2/3 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે અને એ જ પ્રમાણની મદદથી આપણે ચણાનો લોટ લીધેલો છે। બંને સરખા પ્રમાણમાં લીધેલા છે। ઘઉંનો જાડો લોટ હાજર ના હોય તો તમે સાદો લોટ પણ એડ કરી શકો છો અને સાથે એમાં રવો એડ કરી શકાય। થોડી એવી ધાણાભાજી, 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, સાથે સાથે મરચું પાવડર 1 ચમચી જેટલો, 1 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર। હવે સાથે આપણે લીંબુનો રસ એડ કરીશું। અહીં મેં અડધાથી પોણા લીંબુનો રસ એડ કરેલ છે। સાથે આપણે જે તેલ ઢોકળી તળવા માટે મૂકેલું હોય એકદમ સરસથી હુંફાળું થઈ ગયું હોય ત્યારે આપણે એ તેલ આમાં એડ કરી દઈશું, 1 ચમચા જેટલું, જે એકદમ આપણી ઢોકળીને સોફ્ટ બનાવશે। હવે આપણે એમાં સોડા એડ કરીશું। સોડા મેં અહીં 1/4 ટેબલસ્પૂન જેટલો લીધેલો છે। આ બધું જ સરસથી મિક્સ કરી અને હાથની મદદથી આપણે ઢોકળીનું જે બેટર છે એ રેડી કરી લઈશું। હા ફ્રેન્ડ્સ, લીંબુ એડ કરેલું હોય એની ઉપર સોડા એડ કરીશું તો એકદમ બબલ્સ આવી જશે, જેથી ઢોકળી એકદમ ફૂલેલી અને સોફ્ટ બનશે। હવે બધું જ મિક્સ કરતાં અગર જરૂર પડે તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો। હા ફ્રેન્ડ્સ, પાણી જરૂર પડે તો જ એડ કરવું। હવે આ બધું સરસથી હાથની મદદથી જ મિક્સ કરી અને નાના નાના ગોળા વાળી અને ઢોકળી રેડી કરી લઈશું। તે પહેલાં ફ્રેન્ડ્સ આપણે એમાં થોડી એવી ખાંડ એડ કરીશું। ખાંડ મેં અહીં 1 મોટી ચમચી જેટલી લીધેલી છે, જેનો ટેસ્ટ ઢોકળીમાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ। હવે આ રીતે આપણે એકદમ સરસથી નાના નાના ગોળા વાળી લઈશું એટલે આપણી ઢોકળી તળવા માટે રેડી થઈ જશે। મેં અહીં અગાઉથી જ તેલ ગરમ કરવા મૂકેલું છે, એમાં 1 બાય 1 કરી એટલે કે થોડી થોડી કરી અને ઢોકળી હું તૈયાર કરી લઈશ। ઢોકળી એકદમ સરસથી તળાઈ જાય, અંદર સુધી પાકી જાય, ત્યારબાદ આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। ઢોકળીને તળાતા અહીં ખૂબ વાર નહીં લાગે, ઢોકળી પણ ફટાફટથી રેડી થઈ જશે, તો છે ને એકદમ ઇઝી। હા ફ્રેન્ડ્સ, આ મકર સંક્રાંતિ ઉપર આ રીતે ઊંધિયું બનાવો તો દરેકે દરેક ઘરના વ્યક્તિને પસંદ આવશે અને બધા જ આંગળા ચાટતા રહી જશે। તો હવે આપણી ઢોકળી ઓલમોસ્ટ તૈયાર થઈ જવા આવી છે, તો આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। આ જ રીતે દરેકે દરેક ઢોકળી અને તળી અને તૈયાર કરી લઈશું। હવે આપણી બધી જ ઢોકળીઓ રેડી થઈ જાય ત્યારબાદ હવે આપણે કુકરની સબ્જી ચેક કરી લઈએ। તો આપણે કુકર ખોલી અને ચેક કરીશું કે આપણી સબ્જી સરસથી પાકી ગઈ છે કે નહીં। હવે હું તમને બતાવીશ કે આપણી 2 થી 3 વિસલમાં સબ્જી એકદમ સરસથી પરફેક્ટલી પાકી ગઈ છે અને એમાં એટલો ઇનફ રસો છે કે આપણે ઢોકળી એડ કરી શકશું, એક્સ્ટ્રા આપણે પાણીની જરૂર નહીં રહે। તમે જોઈ શકો છો આ રીતે આપણે દૂધીને પ્રેસ કરીએ તો એકદમ સરસથી બફાઈ અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આગળ વધીએ। આપણે ઢોકળી એડ કરવા માટે અલગથી પેનમાં રેડી કરીશું। એ પેનમાં આપણે 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ એકદમ સરસથી ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડા એવા પાન લીમડાના એડ કરીશું અને સાથે આપણે અડધી ચમચી જેટલું મરચું પાવડર એડ કરીશું, જેનો લુક ખૂબ જ સરસ લાગશે, જોતાં જ ઊંધિયું ખાવાનું મન થઈ જશે। હવે આપણે એમાં આપણે તરત જ સબ્જી એડ કરી દઈશું। જ્યારે આપણે મરચું પાવડર એડ કરીએ ત્યારે તરત જ આપણે સબ્જી એડ કરી દેવાથી એકદમ ટેસ્ટ સરસ લાગશે, નહીંતર આપણી જે ચટણી છે, મરચું પાવડર છે એ જલવા લાગશે। હવે આપણે બધું જ ઊંધિયું આમાં એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, એકદમ સરસથી આ બધું રેડી થઈ જાય ત્યારબાદ આપણે એમાં ઢોકળી એડ કરીશું અને બધું એકદમ સરસથી ઢાંકી અને પાકવા દઈશું, જેથી ઢોકળી છે એ આપણા શાક સાથે એકદમ પરફેક્ટ ટેસ્ટ બેસી જાય। ઢોકળી એડ કરી અને બધું ચમચાની મદદથી એકદમ સરસથી હલાવી લેવાનું। અને એક વાતનું ખાસ ધ્યાન રાખો ફ્રેન્ડ્સ, આ રીતે ઊંધિયું બનાવતી વખતે ઢોકળીને આપણે કુકરમાં નહીં પણ અલગથી જ્યારે આપણે સબ્જી પકાવી લીધા બાદ એડ કરીશું તો એ સરસથી પોચી જ રહેશે, નહીંતર તે કડક થઈ જશે। હવે આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું, જે ટેસ્ટનું બાઇન્ડિંગ છે એ ખૂબ જ સરસ લાવશે। હવે આપણે જરૂર પડે તો ચટણી એટલે કે મરચું પાવડર એડ કરી શકાય। આ બધું સરસથી 2 થી 4 મિનિટ સુધી પાકવા દઈશું એટલે ઢોકળી એકદમ સરસથી ફૂલી અને સોફ્ટ બની જશે। તો તૈયાર છે આપણું દેશી એવું કાઠિયાવાડી ઊંધિયું, જે ગુજરાતી લોકોની શાન છે, જે દરેકના ઘરે મકર સંક્રાંતિના દિવસે તો બનતો જ હોય। તો તમે પણ આ રીતે ફટાફટથી બનાવી અને હા મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને आ रेसिपी केवी लगी गेरंटीथी कही शकूं कि दरेके दरेक लोकोने पसंद आवशे ज आवशे। तो तमे पण बनावी अने ट्राय करो। तो हवे मळीशुं आपणे मारी नेक्स्ट रेसिपीमां। त्यां सुधी माणो आ काठियावाड़ी ऊंधियु एकदम परफेक्ट रीत साथे।